नमस्कार इंडिया न्यूज गुजरात में आपनुं स्वागत छे। समाचारनी शरूआत करीए तो सौथी पहेला टावटे वावाझोड़ाथी सौथी प्रभावित थयेला गीर सोमनाथना जिल्लाना उनाळ शहेर अने पंथकना ग्राम्य विस्तारोमां थयेला नुकसाननो ताग मेळववा माटे मुख्यमंत्री विजय रूपाणी हवाई मार्गे उना पहोंच्या हता। सौप्रथम मुख्यमंत्री रूपाणीए उना तालुकाना गराळ, राजूला तालुकाना कोवाया तथा जाफराबाद तालुकाना पीपरीकांठा गामो सहित प्रभावित विस्तारोनुं हवाई निरीक्षण कर्युं हतुं। प्रथम उना खाते अधिकारीओ साथे समीक्षा बैठक योजी मुख्यमंत्री समक्ष पोताना गामनी आपवीती जणावती वखत समय गराळ गामना लोकोनी आँखो भीनी थई गई हती। गराळ गामे पहोंचवाना रस्तामां आवता विस्तारोमां टावटे वावाझोड़ाए सर्जेली विकट स्थितिनी मुख्यमंत्री विजय रूपाणीए जात माहिती मेळवी हती। ઉપરથી પણ બધે નિરીક્ષણ કર્યું, વૃદ્ધુ પણ ગયે તો ગામડાઓમાં પણ જોયું છે, ઉનામાં પણ અત્યારે એક મુખ્ય રસ્તો આવન જાવન માટે આપણે બંધ છે એવું નથી, બધા રસ્તા ચાલુ થઈ ગયા છે। સાથે સાથે વીજળીની જે સમસ્યા થઈ છે, કારણ કે વાવાઝોડાથી બે મોટું નુકસાન થયા છે, એક મોટા પ્રમાણમાં ઝાડવાઓ પડી જાય છે અને વીજળીના થાંભલાઓ દુરસ્ત પડી જાય છે અને સબસ્ટેશનો પણ બધા ખરાબ થઈ જાય છે, ત્યારે આ બંને ડિપાર્ટમેન્ટ કામે લાગ્યા છે। વીજળીમાં પણ આપણે લગભગ 9000 ગામોમાં લાઇટ બંધ થઈ ગઈ હતી, આજ સાંજ સુધીમાં લગભગ 1500 ગામ જ બાકી રહેશે, બાકીના બધા ગામમાં વીજળી ચાલુ થઈ જશે અને શનિવાર સુધીમાં સાંજ સુધીમાં તમામ ગામોમાં વીજળી, કારણ કે 220 કેવીનું મોટું આપણું સબસ્ટેશન બંધ થઈ ગયું છે અને 66 કેવીના અલગ અલગ સબસ્ટેશન ઉપર અસર થઈ છે, એટલે એ પણ ચાલુ થઈ જશે। લગભગ 15000 કર્મચારીઓ આ કામમાં લાગેલા છે અને સરકારે પણ આદેશો આપ્યા છે કે રવિવાર સુધીમાં બધું રિસ્ટોર થઈ જવું જોઈએ, કેસ્ટોર્સની કામગીરી પણ આજથી ચાલુ કરી દીધી છે આપણે, એટલે 7 દિવસની કેસ્ટોર્સ જે લોકો સ્થળાંતર થયા હતા એ લોકોને મળશે અને ઘરવખરીના પૈસા પણ એ લોકોને બાય ચેક લોકોને કુટુંબિક ઘરવખરીના પૈસા પણ તાત્કાલિક આપી દેવાનો નિર્ણય લીધો છે। 2020થી અમે 2020ના કોરોનાના હિસાબથી અમારા તમામ લોકો, ખેડૂત, મજૂરો બધાય પીડિત છીએ, અમે રોજીરોટી કમાઈ નથી શકતા, એમાં ઓછામાં પૂરું કુદરતને કંઈક ખફા દ્રષ્ટિ હુજી છે કે 16 તારીખે રાત્રે 3:38 5 સ્કેલનો ધરતીકંપ થયો, તમામ ગામડાઓમાં જે મકાનો, કાસા મકાનો બધાય ડેમેજ થઈ ગયા। 17 તારીખે સાહેબ ધોકેત નામના વાવાઝોડાએ અમારી જીવાદોરી સમાન અમારી જે મિલકત હતી, અમારા બગીચા હતા, અમારા બાપ દાદાએ જે કંઈ વાવેલું હતું એ તમામનો નાશ કરી નાખ્યો। અમારે અત્યારે કોઈ ચીજ, અમે એમ નથી કે અમારા બાળકો માટે અમે કંઈક કરી શકીએ સાહેબ, અત્યારે અમારી પરિસ્થિતિ ઝાડવા બહાર કાઢવાની નથી, આવી પરિસ્થિતિ કરી દીધી, પણ ભગવાનનો અમે આભાર માનીએ કે અમને જીવતા રાખી દીધા, અમે મહેનત કરશું, એમાં સરકાર અમને કાંઈ નાના મોટી મદદ કરે, અમે અમારી આરે સરકાર ઊભી રહીએ અને અમે મહેનત કરવા માટે કાયમી માટે તૈયાર છે અને પાછું અમારું નાગેરને અમે લીલી નાગેર તરીકે વિકસાવવા માટે અમારો ખેડૂત, મજૂર, તમામ લોકો અમે પ્રયત્ન કરી અને અમે અમારું પાછું અમારો જે એરિયો છે જે નાગેર કહેવાતી હતી, અમારી ઓળખ હતી કેસર કેરી અને કેસરી સિંહની, એને અમે પાછી ઊભી કરવા માટે તત્પર છીએ, મહેનત કરવામાં અમે કાંઈ